આગળના કાર્યક્રમ માટે પ્રાસંગિક ઉદ્બોધન પ્રસ્તુત કરવા આમંત્રિત કરીશ પરાગભાઈ બરછાને. આજના દ્વિદિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિત જમનાદાસભાઈ તથા સર્વે મારા વડીલો, મહેમાનો, ઉપસ્થિત સર્વે વાલીગણ, વિદ્યાર્થી મિત્રો, 1970માં જ્યારે આ સંકુલ શરૂ થયું ત્યારે શરૂઆતમાં માધ્યમિક શાળા શરૂ થઈ, ત્યાર પછી પ્રાથમિક શાળા તુરંત જ શરૂ કરવામાં આવી અને બે શાળાઓ એક દાયકા સુધી ચાલુ રહી. ત્યાર પછી ધીમે ધીમે જ્યારે એક્સપાન્ઝન કરવામાં આવ્યું ત્યારે 11મું અને 12મું એમાં જોડાયા અને પછી ઇંગ્લિશ મીડિયમ શાળાની જરૂરિયાત ઊભી થતાં આપણે પ્રાથમિક અને માધ્યમિક ઇંગ્લિશ મીડિયમ શાળા શરૂ કરી. 5-6 વર્ષ પહેલાં આપણને મજીઠિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું એક ખૂબ સરસ નજરાણું અરુણભાઈ મજીઠિયા અને મનીષભાઈ મજીઠિયા તરફથી પ્રાપ્ત થયું. એમના માતા પિતાની સ્મૃતિમાં માતુશ્રી કસ્તુરબેન હેમરાજભાઈ અને શેઠશ્રી હેમરાજભાઈ લક્ષ્મીદાસ મજીઠિયા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના સ્વરૂપમાં આપણને ધોરણ 9-10 અને 11-12 કોમર્સના સ્વરૂપમાં આપણને એ શાળા પ્રાપ્ત થઈ અને એની અંદર આપણા અનેક વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ત્યાર પછી સંજોગવશાત આપણે એમને આ સ્ટેજ પર લાવી શકવામાં 5-6 વર્ષ સુધી સફળ રહ્યા નહીં. એના કારણોમાં આપણે અંદર નથી જવું, પરંતુ આજે એવો અવસર છે કે આપણે એમને અહીંયા સ્ટેજ પર લાવી શકશું. તેમણે એમાં સંમતિ આપી છે અને એ અવસર આજે આપણે ચૂકવો નથી. બરાબર છે વિદ્યાર્થીઓ? હલો, ત્યાં પણ હું જ છું, અહીંયા પણ હું જ છું, ત્યાં દેખાઉં છું. તો આમાંથી મજીઠિયા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં ભણે છે કોઈ? હાથ ઊંચો કરજો. મને દેખાતું નથી. જેટલા પણ ભણતા હોય એ બધાએ આપણા દાતાઓને અહીંયા આપણે સ્ટેજ પર બોલાવવાના છે, એને સન્માન કરવાનું છે. હું કહીશ તો પછી પાછા આવશે નહીં, એટલે સન્માન નથી કરવાનું, ખાલી અહીંયા એને આમંત્રિત કરવાના છે. હવે એ ફરીથી હું ડૉક્ટર રંજનબેનને સુકાન સોંપીશ અને તેવી રીતે આપણે તેમને નિમંત્રિત કરશું. થેન્ક યુ.